હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઝેનિથ સ્ટડી. આજથી આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આરઆરબી એનટીપીસી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડે લગભગ 1 લાખ કરતાં પણ વધારે વેકેન્સી આવી છે, તો 1 મહિના સુધી એનું ફોર્મ ફિલિંગ ચાલશે. સો ઇટ ઇઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ફોર ધ સ્ટુડન્ટ. તો આ જે સિરીઝ છે એમાં આપણે જનરલ જીકે જનરલ અવેરનેસના ક્વેશ્ચન લઈશું, ત્યારબાદ હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી બેઝ્ડ પણ વિડીયો આવશે, અને સ્પેશિયલ રેલવેને લઈને જે કરંટ અફેર હશે એ પણ આપણે આવરી લઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ વિડીયો. સૌથી પહેલો પ્રશ્ન છે, નીતિ આયોગના અધ્યક્ષ રૂપે કોણ કામ કરે છે? જવાબ આવશે, સોરી, નીતિ આયોગના અધ્યક્ષ રૂપે વડાપ્રધાન કામ કરે છે. દેશના પ્રાઇમ મિનિસ્ટર નીતિ આયોગના અધ્યક્ષ બાય ડિફોલ્ટ બને છે. હવે નીતિ એટલે શું? NITI, નીતિનો ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના દિવસે સ્થાપના કરવામાં આવી. એ પહેલાં નીતિ આયોગની જગ્યાએ યોજના આયોગ કામ કરતું હતું, યોજના આયોગ. તો અત્યારે પૂછે તો નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? તો શ્રી નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી એ અધ્યક્ષ છે. અને પૂછે વાઇસ ચેરમેન કોણ છે? તો રાજીવ કુમાર છે એ વાઇસ ચેરમેન છે. ઘણીવાર એક્ઝામમાં વાઇસ ચેરમેન પણ પૂછી લેતા હોય છે, SSC વાળાના એ ફેવરિટ ક્વેશ્ચન છે નીતિ આયોગના વાઇસ ચેરમેન. તો અત્યારે જ્યારે હું આ વિડીયો રેકોર્ડ કરું છું એ દિવસ સુધી રાજીવ કુમાર છે. ફાઇન, નેક્સ્ટ, હરારે કયા દેશની રાજધાની છે? તો ઝિમ્બાબ્વે દેશની રાજધાની છે હરારે. યાદ કેવી રીતે રાખશું આપણે? તો ઝિમ્બાબ્વે બધું હારી ગયું હતું એટલે હરારે, એ રીતે સ્ટોરી ક્રિએટ કરવાની. સી, અમુક ક્વેશ્ચન છે ને સ્ટેટિક જે ક્યારેય ન બદલાય એની આપણે સ્ટોરી ટાઈપ ક્રિએટ કરી નાખવાનું યાદ રાખવા માટે. ઝિમ્બાબ્વે એક વખત હારી ગયું હતું, એના ત્યાં આગળ 10,000 રૂપિયા સુધીની પણ નોટો છપાઈ ગઈ છે, ઇકોનોમિક એટલી વીક પડી ગઈ હતી કે તો એ બધું હારી ગયું હતું. તો ઝિમ્બાબ્વેની રાજધાની હરારે, એવી રીતે આપણે યાદ રાખશું. ફાઇન, નેક્સ્ટ, પોમોલોજી કોના અધ્યયનને કહેવામાં આવે છે? તો જે ફળોનું અધ્યયન છે એને પોમોલોજી કહેવાય. તો આનો જવાબ આવશે ફળોનું અધ્યયન. ધ સ્ટડી ઓફ ફ્રૂટ ઇઝ નોન એઝ પોમોલોજી. તો ઘાસના અધ્યયનને શું કહેવાય છે? તો એગ્રેસ્ટ્રોલોજી. એગ્રેસ્ટ્રોલોજી એ ઘાસના અધ્યયનને કહેવાય છે. સી, આ પહેલાં રેલવેની જે કોઈ પણ પરીક્ષાઓ હતી એમાં હિન્દી અને ઇંગ્લિશ જ ક્વેશ્ચન ન હતા લેંગ્વેજ, પણ આ વખતે તમને લેંગ્વેજ પોતાની મધર ટંગ પણ ચૂઝ કરી શકો છો. સો ધીસ ઇઝ ધ રીઝન વાય મેં આ ગુજરાતીમાં સિરીઝ ચલાવું છું. ફાઇન, નેક્સ્ટ, એકોસ્ટિક્સ કોના અધ્યયનને કહેવાય છે? તો ધ્વનિના અધ્યયનને એકોસ્ટિક કહેવાય છે. ધ સ્ટડી ઓફ સાઉન્ડ, સ્ટડી ઓફ સાઉન્ડ ઇઝ નોન એઝ એકોસ્ટિક. એકોસ્ટિક કહેવાય છે ધ્વનિના અધ્યયનને. નેક્સ્ટ, રાષ્ટ્રપતિ પર કયા આર્ટિકલથી મહાભિયોગ લગાવી શકાય છે? તો પહેલાં તો મહાભિયોગ એટલે શું? મહાભિયોગ એટલે કે રાષ્ટ્રપતિને તેના પદ પરથી પદભ્રષ્ટ કરવો. તો આનો જવાબ આવશે 61, આન્સર ડી 61. રાષ્ટ્રપતિને આર્ટિકલ 52ના રૂપે આપણે રાષ્ટ્રપતિને પદ પર લઈ આવી શકાય અને 61થી આપણે એને પદભ્રષ્ટ કરી શકીએ છીએ. પરંતુ મન ફાવે ત્યારે 61 આર્ટિકલ યુઝ ન કરી શકાય, એની પણ ઘણી બધી હોય છે. એનો ફર્સ્ટ રૂલ છે કે જો રાષ્ટ્રપતિએ કોન્સ્ટિટ્યુશન કંઈ વાયોલેશન કર્યું હોય, રૂલ્સના જે કોઈ પણ વાયોલેશન કર્યું હોય, તો અને બંને જે આપણા સંસદના જે બે ભાગ છે, લોકસભા અને રાજ્યસભા, એના ટોટલ મેમ્બર, સી ટોટલ મેમ્બર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બિકોઝ ઇન SSC અને આ જે કોઈ બી તમે સ્ટેટ PCS લેવલની કે UPSC લેવલની જે એક્ઝામ આપો છો એમાં જે ક્વેશ્ચન હોય છે એમાં એવી રીતે પૂછે છે, ટોટલ મેમ્બર, ટુ થર્ડ મેજોરિટી, મોર દેન ટુ થર્ડ મેજોરિટી ઓફ ટોટલ મેમ્બર, ઓર ટુ થર્ડ ઓફ પ્રેઝન્ટ મેમ્બર,
બોથ આર ડિફરન્ટ, જે હાજર છે એના 2/3 અને ટોટલ જે છે સંખ્યા એના 2/3, તો આન્સર આવશે 2/3 ઓફ ધ ટોટલ મેમ્બર. ફાઇન, તો એ યાદ રાખવાનું છે. આર્ટિકલ 61 આપણે રાષ્ટ્રપતિને એના પદ ઉપરથી પદભ્રષ્ટ કરી શકાય છે. શુદ્ધ હાઇડ્રોજનને રોકેટમાં શા માટે વાપરવામાં આવે છે? એ હલકું છે એટલે, નિમ્ન ઘનત્વ છે એટલે, કે પ્રતિ એકમ વધુ ઉર્જા નિર્માણ કરે છે? તો આન્સર છે સી. આનો મતલબ શું છે કે હાઇડ્રોજનનો એક યુનિટ છે ને એ કમ્પ્લીટ બર્ન થઈ અને જે ઉર્જા નિર્માણ કરે છે એ બીજા જે કોઈ બી ફ્યુઅલ છે એના કરતાં વધારે હોય છે અને કમ્પ્લીટ બર્ન થાય છે. એન્ડ ધેટ ઇઝ ધ રીઝન વાય વી આર યુઝિંગ હાઇડ્રોજન એઝ અ રોકેટ ફ્યુઅલ. બરાબર ને? રોકેટના જે ફ્યુઅલ તરીકે, ઈંધણ તરીકે આપણે હાઇડ્રોજનનો યુઝ કરીએ છીએ. રેડિયો તરંગોની આવૃત્તિ શેમાં માપવામાં આવે છે? આપણે બધા રેડિયો યુઝ કરી ચૂક્યા છીએ. સી, નાવ જે અત્યારની જનરેશન છે એ કદાચ ઓછો યુઝ કરતી હશે, પણ તો પહેલાંની જે જનરેશન છે દે વર યુઝિંગ રેડિયો. ફાઇન, તો એ લોકોને ખબર છે કે તેમાં ફ્રિકવન્સી સેટ કરવાની હોય છે. ફાઇન, ફ્રિકવન્સી જે હોય છે એ આપણે ખબર છે, 93.5 હર્ટ્ઝ રેડિયો મિર્ચી. ફાઇન, તો દેટ હર્ટ્ઝ એ શું છે? એની જે તરંગ છે એની આવૃત્તિ, આવૃત્તિ એટલે ફ્રિકવન્સી. ફ્રિકવન્સી તો એ જે રેડિયોની જે ફ્રિકવન્સી છે એ આપણે હર્ટ્ઝમાં માપીએ છીએ. તો આ ફર્મી અને એંગસ્ટ્રોમ શું છે? તો દે આર ધ યુનિટ ઓફ લેન્થ. તો યુનિટ ઓફ લેન્થ અગર ફર્મીમાં, એટલે આપણે એમ નહીં કરવાનું કે ચલો ફાઇવ ફર્મી આપણે આ માપી લઈએ, એવું નથી. યુનિટ ઓફ લેન્થ છે પરંતુ ઇન ટર્મ્સ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સ, અણુઓ વચ્ચેનું અંતર એટલું નાનું હોય છે, તો એ જે માપવા માટેનો જે એકમ છે એ ફર્મી છે. ફર્મી એ એસઆઈ યુનિટ છે, એંગસ્ટ્રોમ એ એસઆઈ યુનિટ નથી. વી આર યુઝિંગ એંગસ્ટ્રોમ, આપણે એંગસ્ટ્રોમનો યુઝ કરીએ છીએ, પરંતુ એ એસઆઈ યુનિટ નથી, એ યાદ રાખજો. ફાઇન, તો રેડિયો તરંગો માપવા માટે આપણે હર્ટ્ઝનો યુઝ કરીએ છીએ. રેડિયો તરંગો માપવા આપણે હર્ટ્ઝનો યુઝ કરીએ છીએ અને ફાઇન, આનો આન્સર છે હર્ટ્ઝ. ફર્મી અને એંગસ્ટ્રોમ ઇઝ અ યુનિટ ઓફ લેન્થ, યુનિટ ઓફ લેન્થ. નેક્સ્ટ, સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો જઠર, યકૃત, પેનક્રિયાસ કે કિડની? તો આન્સર આવશે યકૃત. ક્વેશ્ચન ઇન જનરલ જો ગ્રંથિ પૂછે કે ઇન સૌથી મોટી ગ્રંથિ કઈ છે, તો એનો જવાબ હંમેશા યકૃત આવશે. સૌથી મોટી પ્યોર એન્ડોક્રાઇન ગ્લેન્ડ, એન્ડોક્રાઇન એટલે અંતઃસ્રાવી, અંતઃસ્રાવી ગ્રંથિ પૂછી હોય તો એનો જવાબ આવશે થાઇરોઇડ ગ્લેન્ડ. થાઇરોઇડ ગ્લેન્ડ છે એ સૌથી મોટી છે એન્ડોક્રાઇન, જે પોતાનો સ્ત્રાવ, એન્ડોક્રાઇન અંતઃસ્રાવી એટલે ડિરેક્ટલી આપણે લોહીમાં જેનો સ્ત્રાવ નાખે છે. ફાઇન, અને સૌથી નાની પૂછી હોય તો સૌથી નાની છે પિટ્યુટરી ગ્લેન્ડ. પિટ્યુટરી ગ્લેન્ડ માથામાં આપણા આવેલી છે, એને પીનિયલ ગ્લેન્ડ પણ કહેવાય છે. એટલે પિટ્યુટરી નો આપ્યું હોય તો કન્ફ્યુઝ નહીં થઈ જવાનું, પીનિયલ પણ હોઈ શકે છે ઓપ્શનમાં. ગુજરાતીમાં એને પિયુષ પણ કહેવાય છે, પિયુષ ગ્રંથિ. ફાઇન, તો સૌથી નાની છે પિટ્યુટરી, સૌથી મોટું ઇન જનરલ હોય શરીરમાં તો યકૃત, સૌથી મોટી એન્ડોક્રાઇન એટલે કે અંતઃસ્રાવી ગ્લેન્ડ પૂછ્યું હોય તો એનો જવાબ આવશે થાઇરોઇડ. યાદ રાખજો, એક ક્વેશ્ચન ઉપરથી તમે ઘણા બધા ક્વેશ્ચન આપણે જોઈ શકીએ છીએ. તો જ્યારે જ્યારે આ સિરીઝ ચાલતી હોય ત્યારે તમે સાથે પોતાની એક બુક લઈને બેસો, જેમાં જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે એ નોટ ડાઉન કરતા જાઓ, જેથી તમને રિવિઝન વખતે સહેલું પડે. ફાઇકોલોજી એ કોના અધ્યયનને કહેવામાં આવે છે? તો ફાઇકોલોજી એ જીવાણુના, વૃક્ષોના, કોશિકાઓના કે સેવાળોના? તો આન્સર આવશે ડી, સેવાળોના અધ્યયનને એને ફાઇકોલોજી કહેવાય છે. જીવાણુના અધ્યયનને આપણે માઇક્રોબાયોલોજી કહીએ છીએ, માઇક્રોબાયોલોજી. ફાઇન, સ્ટડી ઓફ બેક્ટેરિયા ઇઝ નોન એઝ માઇક્રોબાયોલોજી. વૃક્ષોના અધ્યયનને આપણે ડેન્ડ્રોલોજી કહીએ છીએ. શું કહીએ છીએ? ડેન્ડ્રોલોજી, વૃક્ષોના અધ્યયનને. તો આ બધા જે સ્ટડી છે એ એક્ઝામમાં પૂછાતા હોય છે, તો આપણે યાદ રાખશું. શુષ્ક કે રેતાળ જગ્યામાં ઉગતી વનસ્પતિને શું કહેવાય છે? તો શુષ્ક કે રેતાળ જગ્યામાં જે ઉગતી હોય એવી વનસ્પતિને ઝેરોફાઇટ કહેવાય છે. હેગ્રોફાઇટ પણ નહીં, હાઇડ્રોફાઇટ પણ નહીં, આન્સર આવશે ઝેરોફાઇટ. ઝીરોફાઇટ આપણે કેવી રીતે યાદ રાખશું? ઝીરો એટલે કાંઈ નહીં, શૂન્ય, એને પાણી જ ન હોય, એમાં ફાઇટ કરવી પડે એટલે ઝીરોફાઇટ. એવી રીતે યાદ રાખવા માટેની આ ટ્રીક છે. સી,
એવું એક્ઝેક્ટલી છે નહીં, આ યાદ રાખવાની એક ટ્રીક છે. શુષ્ક એટલે ઝીરો, ઝીરો વોટરમાં ફાઇટ કરવી પડે એટલે ઝીરો ફાઇટ. એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એઇડ્સ, એઇડ્સનું ફૂલ ફોર્મ આવશે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. વી ઓલ નો ધીસ, ફાઇન, એનો આન્સર બધાને ખબર છે. 1st ડિસેમ્બર. અને પૂછે કે આ વખતે એઇડ્સ, જે વિશ્વ એઇડ્સ દિન હતો એનો થીમ શું હતો? તો એનો થીમ હતો નો યોર સ્ટેટસ. એક્ઝામમાં પૂછાઈ શકે છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ વખતનો થીમ હતો, 2018નો જે થીમ હતો એ હતો નો યોર સ્ટેટસ. એઇડ્સ દિવસ 1st ડિસેમ્બરના આવશે. 10 ડિસેમ્બર શું છે? તો 10 ડિસેમ્બર છે હ્યુમન રાઇટ્સ ડે. હ્યુમન રાઇટ્સ ડે 10th ઓફ ડિસેમ્બર યાદ રાખશું આપણે. 9 જાન્યુઆરી શું છે? 9 જાન્યુઆરીના મહાત્મા ગાંધી ભારત આવ્યા હતા એટલે પ્રવાસી ભારતીય દિવસ તરીકે આપણે ભારતમાં ઉજવીએ છીએ. તો 10 ડિસેમ્બર હ્યુમન રાઇટ્સ ડે, 1st ડિસેમ્બર એઇડ્સ ડે, 9 જાન્યુઆરી શું છે? તો એ છે પ્રવાસી ભારતીય દિવસ. શા માટે ઉજવીએ છીએ? તો તે દિવસે મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી ભારત લૂંટ્યા હતા. સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી? તો મહાત્મા ગાંધીએ ના, નહેરુએ ના. આન્સર આવશે જ્યોતિબા ફુલે. હી બિલોંગ્સ ટુ મહારાષ્ટ્ર. એમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. તેમણે તેમની પત્નીને શિક્ષિત કરી હતી અને તેના દ્વારા સ્ત્રીઓમાં પણ શિક્ષણનું જાગૃતતા ફેલાવવાનું શરૂ કર્યું હતું. તો જ્યોતિબા ફુલે ઇઝ ધ કરેક્ટ આન્સર. નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ? આ પ્રશ્નનો જવાબ મેં ઓલરેડી પહેલાં જ ક્વેશ્ચન આપી દીધો હતો. આન્સર આવશે 2015. ફાઇન, 1st ઓફ જેન 2015. નીતિ ઇઝ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. એના ચેરપર્સન છે પીએમ નરેન્દ્ર મોદી અને વાઇસ ચેરમેન છે રાજીવ કુમાર. ચલો નેક્સ્ટ. મોહમ્મદ દિન તગલક દ્વારા બનાવેલી મુદ્રા કઈ ધાતુની બની હતી? સી, ઇન જનરલ તમને ક્વેશ્ચન પૂછ્યો હોય તો તમને કદાચ વિચારાય, પરંતુ મોહમ્મદ બિન તુગલકનો જ ક્વેશ્ચન શા માટે છે? કેમ કે હી વોઝ ધ ફર્સ્ટ બાદશાહ ટુ ઇન્ટ્રોડ્યુસ ધ કોઈન. પહેલો બાદશાહ હતો જેણે મુદ્રાને ઇન્ટ્રોડ્યુસ કરી, કોઈન્સને, એઝ અ કમર્શિયલ એક્સચેન્જ. વસ્તુની લેવડ દેવડ માટે મુદ્રાનો સૌથી પહેલો યુઝ કરવાવાળો બાદશાહ એ મોહમ્મદ બિન તુગલક હતા. પહેલાં એણે સોનું અને ચાંદીનો યુઝ પણ કર્યો હતો, પરંતુ આગળ જતાં એને સમજાયું કે ધીસ ઇઝ નોટ એફોર્ડેબલ એન્ડ ઇટ વિલ નોટ વર્ક. એને એમ લાગ્યું કે આ નહીં કામ કરે. સોનાને એ લોકો દિનાર, સોનુને જે સોનાના કોઇન્સ હતા એને દિનાર કહેતા હતા. ફાઇન, પરંતુ આગળ જતાં એણે પિત્તળ અને તાંબાનો યુઝ કરીને મુદ્રાઓ બનાવી હતી, કોઇન્સ બનાવ્યા હતા. તો આનો સાચો આન્સર આવશે પિત્તળ અને તાંબુ. નાગાર્જુન બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો જવાબ આવશે કૃષ્ણા નદી પર. કૃષ્ણા નદી પર નાગાર્જુન બંધ તો છે, સાથે શ્રીશૈલમ ડેમ પણ છે. આંધ્રપ્રદેશમાં આવેલો છે શ્રીશૈલમ ડેમ, નાગાર્જુન નદી પર છે. ગંગા નદી પર ઘણા બધા છે, તેરી છે અને બીજા બી છે, તો એ પણ પૂછાઈ શકે છે. તેરી ડેમ ગંગા નદી પર, ગોદાવરી નદી પર ગંગાપુર ડેમ, તાપી નદી પર વી ઓલ નો ઉકાઈ ડેમ સુરતમાં આવેલો છે. ફાઇન, તો આ પ્રશ્નનો જવાબ છે નાગાર્જુન બંધ એ કૃષ્ણા નદી પર આવેલો છે. એન્જેલો વાયરસ શેની સાથે સંકળાયેલો છે? એઇડ્સ સાથે? નો, એઇડ્સ સાથે તો એચઆઈવી વાયરસ છે. ફાઇન, હ્યુમન ઇમ્યુનો વાયરસ. કુષ્ઠ? ના, આન્સર છે કોમ્પ્યુટર. આનો સાચો આન્સર છે કોમ્પ્યુટર. કોમ્પ્યુટર વાયરસ છે, એન્જેલો નામનો જે વાયરસ છે એ કોમ્પ્યુટર સાથે સંબંધિત છે. નેક્સ્ટ, ઓઝોનના થરને નષ્ટ કરવામાં સૌથી વધારે કોનું યોગદાન છે? તો આન્સર આવશે સીએફસી. સીએફસી એટલે ક્લોરોફ્લોરોકાર્બન. એ આપણે જે કંઈ બી ફ્રીજ છે, એસી છે એ યુઝ કરીએ છીએ, એમાંથી એમિટ થતું હોય છે. અને એ જ ઓઝોનના ઓ3, ઓઝોન એટલે ઓ3, એના જે થર છે જે આપણને
સૂર્યના જે હાનિકારક અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એનાથી આપણને બચાવે છે. એ જે ઓઝોનનો થર છે એને નષ્ટ કરવા માટે જવાબદાર છે સીએફસી. આન્સર ઇઝ એ, સીએફસી, ક્લોરોફ્લોરોકાર્બન. ઓકે, નેક્સ્ટ, પરમ શૂન્ય તાપ શું છે? હવે પરમ શૂન્ય તાપ એટલે શું? એવું તાપ જે સૌથી નીચે, એનાથી નીચે હજી સુધી કોઈ તાપ આંકવામાં આવ્યું નથી. તો આનો આન્સર હશે -273.16 ડિગ્રી. ફાઇન, આનાથી નીચે કોઈ જ તાપ નથી. નેક્સ્ટ, કયા સ્થાને પાણી ઉકળવાનું તાપમાન સૌથી વધુ છે? તો આન્સર આવશે મૃતસાગર. મૃતસાગર ઇઝ રાઇટ આન્સર. ફિજી નહીં, નીલસાગર પણ નહીં. મૃતસાગરને આપણે ડેડ સી પણ કહીએ છીએ. ડેડ સી શા માટે વધારે છે? કેમ કે ક્ષારનું પ્રમાણ વધારે છે. ફ્રેન્ડ્સ, ક્ષારનું પ્રમાણ વધારે છે ડ્યુ ટુ અ લાર્જ સોલ્ટ કોન્સન્ટ્રેશન. ફાઇન, ક્ષારનું પ્રમાણ વધારે છે એને લીધે પાણી ઉકળતા પણ વધારે વાર લાગે છે. અરાઉન્ડ 105 ડિગ્રી સેલ્સિયસ. સી, જનરલ વોટર, જનરલ પાણીને 100 ડિગ્રી સેલ્સિયસ પર એ ઉકળી જાય છે. ફાઇન, બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી સેલ્સિયસ છે પાણીનો, વી ઓલ નો ધીસ. પરંતુ મૃતસાગરનું પાણીને ઉકળવા માટે 105 ડિગ્રી લાગે છે. લીલાવતી પુસ્તક શેનાથી સંબંધિત છે? તો લીલાવતી પુસ્તક ગણિત સાથે સંબંધિત છે. ફાઇન, સો દેટ્સ ઓલ. દીઝ આર ધ જનરલ અવેરનેસ ક્વેશ્ચન. જનરલ અવેરનેસના આ બધા ક્વેશ્ચન હતા. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો એને લાઇક કરો, તમારા દોસ્તો જોડે શેર કર્યો. આવા જ ઘણા બધા ટોપિક વાઇઝ વિડીયો પણ આપણે લઈ આવશું. ફાઇન, તો વધારે ને વધારે મિત્રો જોડે શેર કરો વિડીયોને, અને લાઇક બટન દબાવીને એપ્રિશિએટ કરો. થેન્ક યુ.